નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5ની અંદર પર્યાવરણ વિષયમાં ચેપ્ટર 3માં આગળ દેખીશું। આજે 17 તારીખ। આહારના મુખ્ય સ્વાદ સામાથી મળે છે તે લખો, બરાબર। તો સ્વાદ આપણે શીખ્યા હતા પાઠની અંદર કે સ્વાદના પ્રકાર આપણા કેટલા છે, 6, બરાબર। તો સ્વાદ, પહેલો સ્વાદ છે ગળ્યો। तो गळो स्वाद सामाथी मळे छे, गळ छे, साकर छे, खांड, शेरडी, पाका फळ, अना सिवायनी जे गळी वस्तु होय ए दरेकमांथी तमने गळो स्वाद मळी रहे छे। खारो, खारो सामाथी मळे छे, मीठामांथी, सामाथी मळे, मीठू। खाटो, तो खाटो आपणे शो जे पण खाटी वस्तु होय जेम के लींबू छे, टामेटा, दही, आंबली, संतरा, आंबळा, काची केरी, बराबर। आ दरेकमांथी आपणने शो मळे छे, खाटो स्वाद मळी रहे छे। पछी तीखो, तो तीखो शुं होय, मरचा छे, तज, अजमोन, आदू, लविंग, एना सिवाय पण बीजी घणी बधी तीखी वस्तु आवती होय छे एनामांथी। एना पछी छे तूरो स्वाद, जे वस्तु आपणे खाईए छे ए वस्तु खाता आपणने केवी लागे, तूरी लागे। तो हळदर, सोपारी, केरीनी गोटली, बराबर। अने कड़वो स्वाद आपणने मेथी, कारेला, बराबर। आ सिवायनी वस्तुओ सिवाय पण आपणने बीजी घणी एवी वस्तुओ छे के जेनामांथी आपणने स्वादना 6-6 प्रकारमांथी आपणने मळी रहेता होय छे। आगळ जोईए आपणे कारणो। पहेलुं छे के खोराक चावी चावीने खावो जोईए। आपणे पाठ शीख्या ने त्यारे आपणे जोयुं हतुं के खोराक शा माटे चावीने खावो जोईए, कारण के खोराक चावाथी मोढामां रहेलो लाळ रस तेमां भळे छे અને ખોરાક મીઠો લાગે છે, તેનાથી ખોરાક પોચો બને છે અને શરીરમાં ખોરાક સરળતાથી પચી જાય છે। માટે આપણે ખોરાક ચાવી ચાવીને ખાવો જોઈએ। બીજું છે કે દરેક બાળકે યોગ્ય આહાર લેવો જોઈએ। આપણે પાઠ શીખ્યા એમાં દેખ્યું હતું કે બે બાળકો હતા, બરાબર। એ બંને બાળકો, એકનું શરીર કેવું હતું, છોકરો હતો એનું જાડું હતું અને છોકરી હતી એનું શરીર બહુ પતલું હતું। કેમ? કારણ કે બંને પોતાનો યોગ્ય આહાર લેતા નહોતા। તો શા માટે આપણે યોગ્ય આહાર લેવો જોઈએ? કારણ કે યોગ્ય આહાર ન લેનાર બાળકો હંમેશા નબળા અને બીમાર રહે છે, તેમનો પૂરતો વિકાસ થતો નથી, તેમનામાં કામ કરવાની તાકાત હોતી નથી અને જલ્દી થાકી જાય છે। માટે દરેક બાળકે યોગ્ય આહાર લેવો જોઈએ। આપણે પણ યોગ્ય ખોરાક ખાવો જોઈએ, જેનાથી આપણા શરીરમાં શું પૂરતો વિકાસ પણ થઈ શકે, આપણને તાકાત પણ મળે છે અને આપણે જલ્દી થાકતા નથી। આગળ ત્રીજું છે કે બીમાર માણસને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે। શા માટે ગ્લુકોઝની બોટલ ચડાવવાની છે? તો ગ્લુકોઝ શરીરને ઉર્જા એટલે કે શક્તિ આપે છે। જો કોઈ વ્યક્તિને ઝાડા ઉલટી થઈ ગઈ હોય તો તેને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે તો તેને જરૂરી શક્તિ મળી રહે છે। આપણને ખબર છે કે આપણે જ્યારે બીમાર થઈએ છીએ ત્યારે શું થાય છે, આપણા શરીરમાં તાકાત રહેતી નથી। જો દવાથી ફરક ના પડે તો આપણે શું ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે। ડૉક્ટર કહે છે કે ભાઈ આને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે, એટલે એ ગ્લુકોઝની બોટલ આપણા શરીરમાં સીધું ક્યાં જાય છે, આપણા શરીરમાં જે નસ હોય છે નસની અંદર ચડાવે છે, એટલે આપણને તાકાત મળી રહે છે। એટલા માટે બીમાર માણસને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે। ચોથું છે ફળો અને શાકભાજીનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઈએ। શા માટે? કે ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે। ફળો અને શાકભાજીમાંથી આપણને જરૂરી પ્રમાણના વિટામિન્સ મળી રહે છે, કારણ કે ફળો અને શાકભાજી આપણા શરીરમાં શું કે આપણા શરીરને જે જરૂરી વિટામિન છે કે ખનિજ ક્ષાર છે, એટલે કે આહારના જે ઘટકો છે, પ્રોટીન, વિટામિન, ચરબી, આ બધા જે આહારના ઘટકો જે છે એ આહારના ઘટકો આપણને ફળો અને શાકભાજીમાંથી પણ મળી રહે છે। સાથે સાથે ફળો અને શાકભાજીમાંથી આપણને જે આપણા સ્વાદ જે છે, આહારના મુખ્ય સ્વાદ, એ પણ આપણને મળી રહેતા હોય છે। સાથે સાથે કે શાકભાજી અને ફળો એનો ઉપયોગ આપણે કરીએ તો આપણા શરીરની વૃદ્ધિ પણ સારી એવી થાય છે, આપણે બીમાર પણ ઓછા પડીએ છીએ। એટલા માટે જરૂરી એવા બધા જ શાકભાજી આપણા ખોરાકમાં આપણે ઉપયોગમાં લેવા જોઈએ। તો આજની વિડીયો આપણી અહીંયા પૂર્ણ થાય છે અને
આ પાઠ પણ આપણો શું થઈ ગયો છે અહીંયા પૂર્ણ થઈ ગયો છે. તો આના પછીની વિડીયોમાં આપણે આ ટેસ્ટ નેક્સ્ટ પાઠ શીખીશું, ચોથો પાઠ, બરાબર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહેજો, સેફ રહેજો અને મજામાં રહેજો. બીજું કે આ પાઠનો ટેસ્ટ પણ આપણે આના પછીને આપણે મૂકવામાં આવશે, તો ચેપ્ટરથીની ચેપ્ટર ત્રીજાની તૈયારી પણ તમે શરૂ કરી દેજો, કારણ કે આ વિડીયો પતી ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું એનો ટેસ્ટ લઈશું અને એના પછી આપણે ચોથો પાઠ શરૂ કરીશું. ત્યાં સુધી નમસ્કાર.